કાલ કાલ તો બેક વધારે, તો કાલ તો જાણે ફૂગો ફૂટી કેમ જાય, એમ જેવું થતું હતું કે હમણાં ફૂગો ફૂટી જાય છે. મારી મમ્મી મસાજ કરી દેશે મને, પગમાં પગ દુખે છે ને એટલે. આમાં મેથીના દાણા આવે છે, પાકી જાય છે ને મેથી, જે કડવી મેથી, સુકલ મેથી, એમાં આ મેથીની શીંગડું છે. તો મમ્મી એમ કહેશે કે આ નાખજે આનથી, કે પેટમાં ન દુખે કડવું હોય એટલે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વહી ગયા છે 11, તમે જોઈ શકો છો 2.5 કલાક આગળ, એટલે આપણે 12 થઈ ગયો છો. મારે જોવા ફેર છે, 1 વાગો આવી ગયો છે, એટલે ગુડ આફ્ટરનૂન બધાને. તો હાલ તો આપણે નાહી ધોઈ નાખ્યા છીએ, પણ રેડી થવાનું એ પણ વ્યાજ નથી, મતલબ પગને એવું બહુ દુખે છે, એટલે બેઠી બેઠી જો મેથી લસણને એવું ખોલી દઉં છું, એવું બધું કરી દીધું મમ્મીને પરાણે, કેમ કે મને હું નથી ગમતું, હમુની હું તે વધારે શરીર દુઃખે છે, કે તમે મને કાંઈક કામ કરવા દો, તૈયાર થવાનું તો વેત નથી, આમને એમને બેઠા બેઠા બધું કામ કરી દઉં છું મમ્મીને. અને કારીગર બધા પણ વારંવાર પૂછવા, ભૂરીબેન કંઈ જોવે છે, પણ મારે જોતું કાંઈ નથી, પણ મને હું નથી ગમતું, એટલે હું બેઠી બેઠી આડાવડું કામ મમ્મીને કરાવું છું. રાહુલ ચિરાગને પપ્પા લેવા ગયા છે, તો સવારમાં પણ બહુ લેટ જાગી હતી, રાત આખી એવી જ ગઈ છે. આજે શૈલેષને પણ કોલ આવ્યો હતો સવારે 6 વાગે, શું કરવું છે, તબિયતમાં ફેર છે કે નહીં, તો દવાખાને જઈ આવી એમ. તો કીધું ફેર તો છે, જે પેટમાં બહુ દુખતું હતું ને એવું બધું ઓછું થઈ ગયું છે, અને પગ એવું તો કમર ને એવું તો દુખે છે, જો એ તો હવે રહે જ તે, એટલે એ હજી છે ને થોડુંક આમ કળતર રહેવું છે, બાકી હવે જોઈએ. નકર પપ્પા તો કહે છે હોસ્પિટલે કહે છે કઢાઈ આવ્યા, પણ મારે નથી જવું, કેમ કે મને ખબર છે કે આવું તો થવાનું છે, અને પેટમાં બહુ દુખે ને તો જવું છે, નહીં તો ન જાઉં. પેટમાં હજી હાલ તો એવું દુખતું નથી, એટલે મારા હાટું જો મેથી કરે છે મમ્મી, મેથીનું શાક, બીજું શાક કે નથી ખાવું આપણે, મેથીની સબ્જી ને એવું બધું ખાઈએ, કેમ કે પેટમાં ઓછું દુખે. તો ચાલો હવે મમ્મીને પહેલાં મેથીને એવું ફરતું ખોલી દો, પછી પાછા આપણે મળશું. આજ નવું જાણવા મળ્યું, આ છે મેથીની શીંગડું. આમાં મેથીના દાણા આવે છે, પાકી જાય છે ને મેથી, જે કડવી મેથી, સુકલ મેથી, એમાં આ મેથીની શીંગડું છે. તો મમ્મી એમ કહેશે કે આ નાખજે આનથી, કે પેટમાં ન દુખે કડવું હોય એટલે, કે વીણી વીણીને મમ્મી મને કાઢીને દઈને કહેશે કે નાખી દેજે, આમાં સુધાર નાખજે, એટલે પેટમાં ન દુખે કડવું હોય એટલે. ચાયની શીંગડું છે, ચાલો આપણે સુધાર નાખીએ પહેલા, પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો પપ્પાને રાહુલ ચિરાગ લાવે છે, મારી મમ્મી મસાજ કરી દેશે મને, પગમાં પગ દુખે છે ને એટલે, પગમાં બામ સોળી દેશે કામી. પહેલાં વાહામાં કડે ને બધે સોપડી દીધું, હવે પગે સોપડેશે. ચલો ફ્રેન્ડ્સ, તો પપ્પાને 4:30 થઈ ગયા છે, અને પપ્પાનો એનો ફોન 3:30 આવ્યો હતો કે આટો મારો આવે છે ખબર કાઢવા, તો હું રેડી થઈ ગઈ છું. અને પપ્પાને એની વાટો, મારા પપ્પાને એ પણ 5 જણ બેઠા છે, મારા સસરાની ની તો એ મારી મમ્મી બંને આવે છે ખાલી ખબર કાઢવા હતું. તો વિડીયો મને આવ્યો, થઈ શકે તો તમને બતાવીશ. નવરા થઈ જાય ને એમ કે ચલો ફ્રેન્ડ્સ, તો પપ્પા મમ્મી આવીને જતાઈ રહ્યા છે, મારા માટે દ્રાક્ષ ઘી છાશ ને લીંબુ દ્રાક્ષ ને બધું લાવ્યા છે,
તો પપ્પા કાલે ઈ પપ્પા અહીંથી પપ્પા એ લઈ દીધી ને, કાં આજે આ પપ્પા એ લઈ દીધી, દ્રાક્ષ ખાધા કરો. કાલે બે ત્રણ દિવસ લાવી નથી દેતા, પેલા લાવી નથી દેતા શરદીના હિસાબે, લાવ્યા તે બે પપ્પા લાવ્યા. મારી મમ્મી બનાવે છે મારા માટે બરોબર. મારા હાથે શરબત બનાવે છે. હાલ મમ્મી ને પપ્પા નીકળી ગયા છે નવા ઘરે જવા હતું, તો મારા શતન કાકાની ખબર કાઢવા હતું, તો હવે ન્યાય ગયા છે. પછી ત્યાંથી સીધા વહી જાય છે સણોસરા. તો હવે આવી આવો ને, મમ્મી ગયા તો મારા હાથે શરબત બનાવવા, શરબત બનાવીને આવ્યા છે. હવે રિદ્ધિબેનને ફોન કરો, એનો ફોન આવી ગયો છે. ઢીંગુબેનને મજા નથી એટલે એને શરદી થઈ ગઈ છે ઢીંગલું. તે ફોન આવ્યો તો પણ મમ્મીની બેઠા હતા, કીધું પછી નિરાતે કરશું. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે દ્રાક્ષને શરબત પી લઈએ. દ્રાક્ષ તો એટલી બધી નથી ખાવાની, પણ શરબત પી લઈએ. તો ચાલો આપણે ખાઈ પીને ખીજાય છે. તું ખાતી નથી, જો મને સંતરું ખોલી દેસ ને દ્રાક્ષ લાવ્યા છે, તો દ્રાક્ષ બે પપ્પા લાવ્યા તઈ સંતરું ફોલી દેશે. અને અમારે રાહુલભાઈ અને ચિરાગભાઈ આવીને તરત જ બે ગયા પાછા હીરા બેહાડવા. હાલો આપો રાહ ચિરાગભાઈ તમારે નીચે જોયો ને, રાહુલભાઈ ને બે ઊંડાઈ જ પડ્યા છે જે આવ્યા છે. અહીં જુઓ ને એક વખત, હા જોયું 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 બસ જોયું. તો હવે મને હીરા બેહાડે છે એટલે બે જમવાનો ટાઈમ થાય ને ત્યાં ફ્રી થઈ જાય બંને. તો ચલો હવે એ કરે છે આ ને ત્યાં પપ્પા આપણી હાટું સુધારે છે, સોરી ફોલે છે સંતરા. તો ચલો આપણે સંતરું ખાઈ લઈએ ને ડીશ લેતા આવીએ. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જમી કાઢી ફ્રી થઈ ગયા છીએ. સુવાની તૈયારી કરતી હતી, કીધું તમને મળવાનું બાકી રહી ગયું હતું, તો કીધું ચાલો મળી લઉં. દવા પી રહી છું અને તબિયતનો સુધાર તો છે ઘણો, પેટમાં દુઃખ તો શાંત થઈ ગયું છે, પણ દેવીને ભી મારવાની વધી ગઈ છે બહુ. હવે મતલબ આમ કહું ને તો એને અંદર હવે ભી થતી છે એવું લાગે છે, કેમ કે મને બહુ ભી કરે છે. વાત પૂછો માટલી હવે તો આ બે દીકરા તો ઊભી નથી રહેવાતું, નથી બેહાતું, નથી હોવાતું, માર કરવું હું એમ થાય છે, નથી હલાતું. હાલું તે પગમાં પાણી પાણી ધામણે ત્યાં હું તમારી હાથે વિડીયો ઉતારવા હાથે થોડું થોડું મેં ચાલું ને વિડીયો ઉતારી લો, પણ અત્યારે મને પણ એમ જ થાય છે, હમણાં પડીશ કે પડી જઈશ, પડીશ કે પડી જઈશ. મતલબમાં બહુ એમ પગ એટલા બધા દુખે છે. તો એમ તો મમ્મી ત્યાં લગી કસરત હતા, માલિશ પણ બહુ કરી છે આજે આખા દિવસમાં, બે ત્રણ વખત કર નાખી છે. પણ કોણ ને તો હવે બધા એમ કે હેળના દુખે, પણ હવે હેળના દુખતા હોય તોય ભલે, અને એટલી બધી ઓલું દુખાવો થાય છે પગમાં, પગને કમર ને વાહો ને આ બેબીનું તે હારો આય ભી કરવાનું. વાત પૂછવામાં વારંવાર મારે પેટ દબવું પડે છે, કેમ થોડીક જગ્યા કરે ને તો હું થોડોક આમ શ્વાસ સરખો લો. ક્યારેક ક્યારેક તો શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ થાય છે. કાલ તો બેક વધારે, તો કાલ તો જાણે ફૂગો ફૂટી કેમ જાય એમ જેવું થતું હતું કે હમણાં ફૂગો ફૂટી જાય છે. મતલબ એટલું બધું પેટ ટાઈટ થઈ ગયું હતું, એટલું બધું આમ અડુક તો પણ આમ જરીક પણ આમ હલચલ ન થતી એમ, એટલું બધું ટાઈટ થઈ ગયું હતું. તો આજે પણ એવું જ છે, પણ આજ દુખતું નથી, કાલે તો દુખતું હતું એટલે ટેન્શન બહુ હતી. આજે પગ ને એવું બધું દુખે તો બહુ છે, પણ હવે ડૉક્ટરને પણ જઈને આપણે દુખાવાની કંઈ દવા દેવાના નથી. કેલ્શિયમની તો દવા ચાલુ છે કે જે કેલ્શિયમ ઘટતું હોય એ મળી જાય, પગના ને દુખાવા ન થાય એવી રીતે. વિટામિન જે કાંઈ મળતા હોય, જે ન મળતા હોય એ પણ મળવા મળે. પણ હવે આ હેળની છે ને, હેળનું દુઃખ તો હશે ને, મમ્મી એમ કહે છે હેળનું દુઃખે, પણ અંથુય તમારો મહિનો ચેન્જ થવાનો હોય છે ને, ત્યારે આવું થોડું થોડું કાંઈક તો પ્રોબ્લેમ મને થાય છે. અને અમુક જણા એવું કીધું કે આઠમો મહિનો ભારે જ હોય છે, એટલે કે થોડુંક તો દેખાડે જ તે આઠમા મહિને તબિયત ખરાબ થાય તે તારી એક નહીં, મતલબ મારી એક નહીં નહીં હરેક
લેડીઝને 8મા મહિને થોડીક તકલીફ વધારે પડે જ તે, પણ મને તો એમ થાય છે કે અત્યારે એટલી તકલીફ પડે છે કે મારથી આમ સહન જ થતી. હજી તો મેઇન તકલીફ તો બાકી છે, પણ હવે બધું ભગવાન ભરોસે ત્યારે હવે બધું જોઈ જાય. બાકી બેબીને તો આમ ફરવા જોવે છે ને, જગ્યા એટલી જોવે છે ને, ત્યાં મને ક્યાંય શ્વાસ નથી લેવા દેતું. આમ આંગળીના ખૂંતાડું તો આંગળી નથી ખૂંતવા દેતું, એટલું બધું હેરાન કરે છે. એટલે મેં બધી કોઈ જગ્યા એને જ જોવે છે, મારી જગ્યા છે કોઈ નહીં એવી રીતે કરે છે. તો હાલ તો હવે બધા જમી કરી ફ્રી થઈ ગયા છે. આજે તબિયત ખરાબ હતી છતાં પણ મેં બ્લોગ બનાવ્યો, કે મેં કાલનો બ્લોગ કાંઈ ખાસ બન્યો નથી એટલા માટે. તો આજે મમ્મી પપ્પા પણ ખબર પૂછવા આવ્યા હતા, કેમ કે તબિયત કાલે જેટલી ખરાબ હતી એટલે શૈલેષે સવારે 6 વાગે પણ કોલ કર્યો હતો કે હું આવું છું. મેં કીધું જરૂર નથી, મેં જરૂર પડશે ને તો હું તમને ફોન કરીશ. પણ હવે એવું કંઈ હતું નહીં ખોટું મારે, હું કમને એને બધા હેરાન કરો. પણ મમ્મી ને પપ્પાથી ન રહેવાનું એટલે મમ્મી ને પપ્પા બંને આવ્યા હતા. નાકમાં હજી કોઈ નાખ્યું નથી, કેમ કે મારા ગડા દાદા પાસે થયા છે, કાકાજી વયા ગયા છે, એટલે કોઈ નાકમાં નાખ્યું નહોતું. છતાં પણ એ નાખીને આવ્યા હતા, ખાલી અહીંયા આવા હાટું, કેમ કે મારી તબિયત ખરાબ હતી. એટલે જઈને શું કીધું હશે કે તુલસીની તબિયત ખરાબ છે હમણાં 2 દિવસ તો, એટલા માટે તો કે ચાલો આજે જઈ આવી રીતે. તો આવ્યા હતા બંને. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજે એટલું જ તે. કાલ પાછા આપણે ફરી તમને હું અપડેટ આપીશ, પણ આજનો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે ઊંઘ આવી જાય તો સુઈ જવું છે, પણ ઊંઘે આવતી નથી. સારું ચાલો, બધા ગુડ નાઇટ.